નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ આઠ વિષય ગુજરાતી સ્વ અધ્યયન પાઠ ચોથો તને ઓળખું છું માની વાત કરવાના છીએ તો મિત્રો જે ગુજરાતીની સ્વ અધ્યયન છે એમનો પાઠ ચોથો હતો એમનું સોલ્યુશન આ મુજબ છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણા યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ આઠના દરેક વિષયના સુ અધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાં જાશો ત્યાંથી તમને સોલ્યુશન મળી જશે અથવા એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે ત્યાંથી પણ તમે સોલ્યુશન મેળવી શકશો તો મિત્રો શરૂ કરીએ આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી સુ અધ્યયન પોથીનો પાઠ ચોથો તને ઓળખું છું માં પ્રશ્ન પહેલો છે તમારી શાળાના શિક્ષકશ્રી કે વડીલોની મદદ લઈને નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો તો કાવ્ય પંક્તિ આપી છે હતો હું સૂતો પારણે પુત્ર નાનો રડું છું શેખ તો રાખતું કોણ છાનો તો આ રીતની મિત્રોની કાવ્ય પંક્તિ થશે અહીંયા ચાઇપી છે એ મુજબ તો આ રીતની તમારે લખવાની થશે મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું મહા હેતવાળી દયાળી જ મા તું સૂકામાં સુવાડે ભીને પોટી પોતે પીડા પામે પંડે તેજ સ્વાદ તો તે મને સુખ માટે કટું કોણ ખાતું મહા હેતવાળી દયાળી જ માં તું લય છાતી સાથે બચાવી કોણ લેતું તો આ રીતની મિત્રો તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની થશે ત્યાર પછી બીજી કાવ્ય પંક્તિ આપી છે મીઠા મધુને મીઠા મેહુલા રહેલો એતી મીઠી તો મોરી માત રે જનની જોડ સખી નહીં જડે રહેલોલ તો આ રીતની એમની કાવ્ય પંક્તિ થશે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલોલ જગથી ચુધેરી એની જાત રેલોલ ચનનીની જોડ સખી નહીં જડે રહેલોલ અમી ભરેલી એની આંખડી રેલોલ વ્હાલના ભરેલા એના ભેણ રે જનણીની જોડ સખી નહીં ચડે રેલોલ હાથ કૂથેલા એના હીરના રેલોલ તો આ રીતની મિત્રો પંક્તિ થશે ત્યાર પછી આગળ વધીએ તો પ્રશ્ન બે છે માં વિશેની કહેવત સુક્તિ મેળવીને તેનો અર્થ લખો ઉદાહરણ તરીકે ગોળ વિના મોડો કંસાર મા વિના સૂનો સંસાર અર્થ ગોળ વિના કંસાર મોડો લાગે છે તેવી જ રીતે મા વિના સંસાર સૂનો કે સ્વાદ વગનો લાગે છે કહેવત માતે મા ને બીજા વગડાના વા તો અર્થ જગતમાં માં સમાન બીજું કોઈ નથી ત્યાર પછી છે કહેવત પારકી માં જ કાન વિંધે લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કષ્ટદાયક કેળવણી આપી શકે મોસાણમાં જમણ ને માં પીરસદાર સર્વ પ્રકારની અનુકૂળતા હોવી ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો તે વિચારીને તમારા શબ્દમાં લખો પેલું પ્રવાસમાં તમે બીજા મિત્રોથી વિખૂટા પડી ગયા છો પ્રવાસમાં હું બીજા મિત્રોથી વિખુટું પડી જાઉં તો સૌપ્રથમ તેમને શોધવા પ્રયાસ કરીશ મારી પાસે મોબાઈલ નંબર હશે તો શિક્ષકને ફોન કરી શોધવાનો પ્રયાસ કરીશ તેઓ નહીં મળે તો અમારા પ્રવાસનું જે વાહન હશે ત્યાં પહોંચવા પ્રયત્ન કરીશ બીજું છે તમારા ઘરમાં વધુ વરસાદથી પાણી ભરાઈ જાય છે મારા ઘરમાં વધુ વરસાદથી પાણી ભરાઈ જાય તો હું અને પરિવારના સભ્યો પાણી બહાર કાઢવા પ્રયાસ કરીશ હું ડોલ ટબલર કે અન્ય વાસણ વડે પાણી ખાલી કરવા પ્રયાસ કરીશ લાઇટની વ્યવસ્થા કરીશ હોય તો લાઇટની વ્યવસ્થા હોય તો મોટર વડે પાણી ખાલી કરવા પ્રયાસ કરીશ તમારા ઘરેથી તમારો નાનો ભાઈ કશું કહ્યા વિના બહાર ગયો છે અને મોડી સાંજ સુધી આવ્યો નથી મારો નાનો ભાઈ ઘરેથી કશું કહ્યા વિના બહાર ગયો હોય અને મોડી સાંજ સુધી ઘરે ન ઘરે પાછો ન આવે તો હું સૌ પ્રથમ આડોશી પાડોશી અને તેના મિત્રોને ઘરે જ શોધીશ ત્યારબાદ ઘરના મોટા વડીલોને જાણ કરીશ જરૂર જણાય તો પોલીસની પણ મદદ લઈશ તમે તમારા ઘેર જવાનો રસ્તો ભૂલી ગયા છો હું મારા ઘરે જવાનો રસ્તો ભૂલી ગયો હોઉં તો ઘરના કોઈ વ્યક્તિને ફોન કરીને મને લેવા માટે જાણ કરીશ મારા મિત્રોને જાણ કરીશ કે તેઓ મને મારા ઘરે મૂકી જાય ગૂગલ મેપમાં લોકેશન હશે તો તેના વડે ઘરે પહોંચીશ પ્રશ્ન ચાર શબ્દ માટે વપરાતા વિશેષણની યાદી બનાવો જનની જનેતા મૈયા બા ઊંબા આય જનયત્રી માતૃકા ઉમા તો આવા શબ્દ આપણે વાપરીએ છીએ પ્રશ્ન પાંચ લીટી દોરેલ શબ્દની જગ્યાએ કોષમાંથી સમાન શબ્દ શોધીને વાક્ય ફરીથી લખો તણકલા એકઠા કરીને સુગ્રી સરસ મજાનો માળો બાંધે છે વાક્ય તરણા એકઠા કરીને સુગ્રી સરસ મજાનો માળો બાંધે છે ત્યાર પછી બીજું આવે છે અગરબત્તીની સુવાસથી આખું મંદિર મહેકી ઉઠ્યું અગરબત્તીની સુગંધથી આખું મંદિર મહેકી ઉઠ્યું ત્યાર પછી ઉનાળામાં લૂથી ઘણા લોકો બીમાર પડે ઉનાળામાં ગરમીથી ઘણા લોકો બીમાર પડે છે ત્યાર પછી પ્રશ્ન આવે છે તમારા નામમાં વપરાયેલા મૂળાક્ષરથી શરૂ થતાં દસ શબ્દોની સૂચિ કરો પછી તે શબ્દનો ઉપયોગ કરી અર્થસભર ફકરો લખી શીર્ષક આપો મહેલ મંદિર મેળો માસ્ક મોટરસાયકલ માણસ મહેરામણ મીઠાઈ મોહનથાળ અને માર્ગ ફકરો રાજપુર ગામમાં રાજાનો સુંદર મહેલ છે તે મહેલની બાજુમાં સુંદર મંદિર આવેલું છે તે મંદિરે દર પૂનમે મેળો ભરાય છે પણ મેળામાં આપણે માસ્ક પહેરીને જવું જઈશું હું મારા પિતાજી સાથે મોટર બેસીને મેળામાં જાઉં છું મેળામાં ઘણા બધા માણસોનું બેરામણ ઉમટે છે મેળામાં પ્રસાદી તરીકે મોહનથાળ મીઠાઈ મળે છે મેળામાં જવાનો માર્ગ ખૂબ જ સારો ત્યાર પછી પ્રશ્ન સાત આવે છે માં વિશે દસ વાક્ય લખો જવાબ સંતો કહે છે કે ભગવાન બધે પહોંચી ન શકતો હોવાથી માનું સર્જન કર્યું છે જેમ ગોળ વિના કંસાર સૂનો લાગે છે તેમ માતા વિના સંસાર સૂનો લાગે છે માતાને કરુણાની મૂર્તિ કહી છે માં પોતાના બાળકો માટે હંમેશા તત્પર હોય છે માતા બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ મળે તે માટે સતત ચિંતિત હોય છે જનની અને જન્મભૂમિને સ્વર્ગથી પણ મહાન ગણવામાં આવ્યા છે મારી માતા મને ખૂબ જ પ્રેમ કરે છે મુશ્કેલીના સમયમાં મારી માતા મને સતત પ્રેરણા આપતી રહે છે તેમની પ્રેરણાથી જ હું મારી સમસ્યાનો સામનો કરી અને સફળતા મેળવી શકું છું ત્યાર પછી આવે છે પ્રશ્ન આઠ તમારા શિક્ષકની મદદ લઈ માતાનું ગૌરવ કરતા કાવ્યો વાર્તા નવલકથા નિબંધની યાદી તૈયાર કરો કાવ્ય જનની તને ઓળખું છું માં મીઠા મધુને મીઠા મેહુલા વડાવી બા આંધણીમાંનો કાગળ પછી નવલકથાઓ છે હૃદય બાનો વાળો ભીખું માતૃપ્રેમ નિબંધ બરાબર તો આ તો મિત્રો આપણું ધોરણ આઠનું ગુજરાતી વિષયનું સ્વધ્યન પોથીનું ચોથા પાઠનું તને ઓળખું છું માનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આવા જ સોલ્યુશન મેળવતા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠના દરેક વિષયના સ્વાધ્યન પોથીના સોલ્યુશન આપેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે